નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું શિવાંગીની. સ્વાગત છે આપનું મારું મંતવ્યમાં. દર્શક મિત્રો, મારું મંતવ્યમાં આજે આપણે વાત કરીશું ખેડૂતોની સાથે જે ખાતરને લઈ અને અન્યાય થઈ રહ્યો છે તેના વિશે. અગાઉ પણ જે પહેલા ખાતર કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારબાદ આજની જો વાત કરીએ તો આજે અરવલ્લીમાં ખાતર કૌભાંડ સામે આવ્યું છે, જેના કારણે ખેડૂતો વધુ એક વખત વિરોધ પર ઉતરી આવ્યા છે. સમગ્ર મામલો ફરી એક વખત સામે આવ્યો છે, એટલે સવાલ એ થાય કે ક્યાં સુધી ખેડૂતોની સાથે અન્યાય થતો રહેશે અને જગતના તાતને આ પ્રકારે ખેડૂતોને અન્યાય સહન કરવાનો વારો આવતો રહેશે. તો દર્શક મિત્રો, મારું મંત્રમાં વાત કરી રહ્યા છે આપણે ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે, ખાતર કૌભાંડ જે સામે આવ્યું છે. ખાતરનું જે બોરી આવે છે તેમાં વજન ઓછું નીકળવાનું 100 ગ્રામથી લઈ અને 1 કિલો 5 કિલો આજનો જે બનાવ સામે આવ્યો છે અરવલ્લીમાં, તેમાં 5 કિલો ખાતર ઓછું નીકળવાનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો છે. ત્યારે આજ અંગે વડોદરાના ખેડૂતોનું શું કહેવું છે અને લોકોનું શું કહેવું છે જોઈએ આ ખાસ અહેવાલમાં. ખાતરમાં કૌભાંડ કરીને સરકાર ખેડૂતોના હિત સાથે ચેડા કરી રહી છે, તો બીજી તરફ જે ખાતર ઓછું નીકળી રહ્યું છે બોરીઓમાંથી તેને લઈને ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાયને લઈને જનતા શું વિચારે છે, વડોદરાની જનતા આપની સાથે છે, તેમની સાથે વાત કરીશું. જે રીતે ખાતરમાં કટકી થઈ રહી છે, કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જે ખેડૂત પકવે છે જેનાથી આપણે ખાઈએ છીએ તેની સાથે જ આ પ્રકારની ચેડા કરવા કેટલું યોગ્ય માનો? ચૂંટણી પહેલાં ખાતર કૌભાંડ ઘણું મોટું બહાર આવ્યું હતું. 500 ગ્રામથી કિલો, 2 કિલો 2.5 કિલો સુધીનું ઓછું આવતું હતું. ત્યારે ચૂંટણીના સમયે આ રાજકારણીઓએ, અધિકારીઓ ભેગા મળીને જણાવ્યું કે તમામની સામે કાર્યવાહી કરીશું, પરંતુ હાલમાં ચૂંટણી પતી ગઈ છે અને હાલમાં જ અરવલ્લીમાંથી એક બોરીમાંથી 5 થી 5.5 કિલો જેટલું ખાતર, જીએસએફસીનું ખાતર જે ઓછું નીકળ્યું છે. ખેડૂતોને હવે વરસાદ આવવાનું કોઈ દેખાણ નથી. ખેડૂતોને એક બાજુ આ વરસાદનો માર મળી રહ્યો છે, બીજી બાજુ આ સરકારના બની બેઠેલા અને જીએસએફસીના અધિકારીઓ દ્વારા સાંઠગાંઠ કરીને ખેડૂતોને અન્યાય કરવામાં આવ્યો છે. ખેડૂતની હવે દશા એવી છે કે જાય તો કહાં જાય, પાણી નથી, બીજી બાજુ ખાતર છે 5 થી 5 કિલો ઓછું આવે, એમની પૈસા પણ વેડફાઈ જાય છે અને ખેડૂત જે ઈચ્છે જે પ્રમાણે કમાઈ શકતો નથી અને ખેડૂત રોજ રોજ બેરોજગાર થતો રહ્યો છે. જગતનો તાત કહેવામાં આવે છે ખેડૂતને અને સરકાર તેનું ધ્યાન નથી આપી રહી, તેના જ હિત સાથે ચેડા થઈ રહ્યા છે, કૌભાંડો કરવામાં આવી રહ્યા છે. એક બાજુ તો સરકાર 6,000 રૂપિયાની સબસિડી આપવાની વાત કરે છે, એમના ખાતામાં સીધા આપે છે, કારણ કે સરકારે રિયલાઇઝ કરે છે કે ખેડૂતો સક્ષમ નથી. બીજી બાજુ એ જ સરકારી ઇન્સ્ટિટ્યુશન જે ખાતરો બનાવે છે ત્યાં એક એક ખેડૂતને 1 બેગ દીઠ 5.5 કિલો જેટલું ઓછું ખાતર મળે છે. બેવડો માર તમે જોશો તો કુદરતનો માર તો છે જ, વરસાદ ઓછો પડે છે ને એનાથી તો અત્યારે ખેડૂત પરેશાન છે જ, પાણીની તંગી છે. સાથે સાથે તમે જોશો તો દાણના ભાવ બી વધારી દીધા, દાણના ભાવ પર લીટરના પ્રોડક્શન પર લગભગ 2 રૂપિયા વધી જાય અને સામે કિલો ફેટના એટલે લીટરે માંડ 25 પૈસાનો વધારો આપ્યો અને સામે ઘરાકો પાસે બી 2 રૂપિયાનો મારો પર લીટર થયો. તો આખું તમે સર્વે ઓવરઓલ જોશો તો પ્રજા મરી રહી છે, ખેડૂતો મરી રહ્યા છે અને ખેડૂતોને જો એમનું જે ખેતીનું કામ છે એમાં ખાતર અને પાણી મળી નહીં રહે ને પૂરતા પ્રમાણમાં, એ લોકોને ખાતરનું એ સબસિડીને જે બધું મળે છે એ મળે નહીં, તો આવનાર દિવસોમાં ખાદ્ય ખોરાક હજી બી મોટો મોંઘો થશે ને ખેડૂત જ નહીં આપણે લોકોને પણ આની સીધી અસર થવાની છે. આપ શું કહેશો, જે રીતે એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે, ખેડૂત પીસાઈ રહ્યો છે, એક તો ગરીબ ખેડૂત છે, સરકાર એક તરફ ખેડૂતને સહાય કરવાની વાત કરે છે અને બીજી તરફ આ પ્રકારના કૌભાંડો. તમે જુઓ તો અત્યારે વારંવાર ગુજરાતની અંદર તુવેર દાળ કૌભાંડ આવ્યું, એના પહેલા મગફળી કૌભાંડ આવ્યું, એના પછી આ ખાતર કૌભાંડ, એટલે કૌભાંડોની જે ખેતી ક્ષેત્રના જે કૌભાંડો છે એની એક હારમાળા ગુજરાત સરકાર રચી રહી છે. પાછલી વખત જે ખાતરનું યુરિયાનું જે કૌભાંડ આવ્યું એની અંદર સરકાર એવું કહેતી હતી કે ભેજના લીધે એ થઈ ગયું. હવે સરકાર ફરીથી કોઈક નવું ગતકડું તો કાઢવાની જ છે, એમાં કોઈ શંકા નથી, પણ સરકાર આવી રીતના જે ગતકડાઓ કાઢે છે એની પાછળ પોતાના કૌભાંડો દબાવવાનો પ્રયત્ન હોય છે. ખેડૂતોને વારંવાર આ પ્રકારનો માર મારવામાં આવે છે અને તમે જુઓ તો ખેડૂતોની જે રજૂઆતો હોય છે એ પણ સરખી રીતે સંભળાતી નથી. ચૂંટણી પહેલાં જે વાયદા કરવામાં આવ્યા હતા કે જે યુરિયા કૌભાંડમાં જે લોકોને નુકસાન ગયું છે એની ભરપાઈ કરવામાં આવશે,
તુવેર દાળ કૌભાંડમાં વાયદા કરવામાં આવ્યા હતા એમના પર કાર્યવાહી થશે, હવે કોઈ કાર્યવાહી દેખાતી નથી. મગફળી કૌભાંડના જે કૌભાંડકારીઓ હતા એમના પર કોઈ કાર્યવાહી નથી થતી. એટલે સરકાર આ ક્યાંક ને ક્યાંક કૌભાંડો પાછળ સરકારનો પણ છુપો આશીર્વાદ હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, અને સરકાર આની પર કોઈ કાર્યવાહી કરવા માંગતી નથી. કૌભાંડીઓને સરકારનો આશીર્વાદ છે એવું લાગે છે આપણને, કારણ કે સરકારે નિયંત્રણ લાવવું જોઈએ. પહેલાં કૌભાંડ બહાર આવ્યું હતું, ત્યાર પછી પણ કંઈ નથી થયું, હજુ એ સિલસિલો યથાવત છે. આ સરકાર ખેડૂતોના ખિસ્સા કાતરું સરકાર છે. ખેડૂતોને દરેક જગ્યાએથી માર મારે છે, એમના વીજળીમાં હોય, એમના ખાતરમાં હોય, એમને પાણી આપવામાં હોય, એમના દાણમાં હોય, એમના બિયારણમાં હોય, ખેડૂતોને જ માત્ર છેતરવાના. કેમ કે ખેડૂતો એમને પોતાનું પ્રતિનિધિત્વ ચોક્કસ કરી શકતા નથી, અને જ્યારે સરકાર ઇલેક્શન આવે ત્યારે આ બધું ભૂલાઈને ભાવાત્મક મુદ્દો લઈને ખેડૂતોને ફરી છેતરે છે, ફરી એને પાકિસ્તાન બતાડે છે, પુલવામા બતાડે છે, સર્જિકલ સ્ટ્રાઇક બતાડે છે, અને એને એનું અને આ બધા કૌભાંડો ભૂલાઈ અને એને ખોટી રીતે ગેરમાર્ગે દોરીને વોટ લઈ લે છે, અને ફરી પાછા ખિસ્સા કાતરું ખેડૂત પાછા એમને એક્ટિવિટી ચાલુ કરી દે છે, એનો આ પુરાવો છે. ડીએપી જેવું ખાતર કે જે ખૂબ કિંમતી હોય છે, જીએસએફસી બનાવે છે, અને ગુજકો માસોલ દ્વારા આનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે છે. જેમ ગેસ સિલિન્ડરમાં વજન કરીને આપવાની સિસ્ટમ છે, તો એ જ્યારે ખેડૂતને ખાતર આપવામાં આવે ત્યારે ત્યાં ત્યાં વજન કરીને કાંટો મૂકીને આપવામાં કેમ નથી આવતો? આ કાંટો કેટલી કિંમતનો આવે? બહુ નજીવી કિંમતનો આવે છે. તો દરેક સેન્ટર ઉપર એક વજન કાંટો હોવો જોઈએ અને ખેડૂતની સામે વજન કરીને એને આપવો જોઈએ. પણ ખિસ્સા કાતરું સરકાર એમના પોતાના ખિસ્સા ભરવા ખેડૂતોના ખિસ્સા કાપીને આ કાર્યવાહી કરતી નથી, કાંટા મૂકતી નથી, અને ખેડૂતોને છેતર્યા જ કરે છે. એક બોરીમાં 5.5 કિલો નીકળે, આવી તો હજારો લાખો બોરીઓ આખા ગુજરાતમાં સરકાર આપે છે. આ સરવાળો કરો તો કૌભાંડનો આંકડો ખૂબ મોટો જાય છે. આ ખેડૂતો માટેની સરકાર નથી, આ ચીટરોની સરકાર છે. ખેડૂતને ચારે બાજુથી માર પડે છે, ડુપ્લિકેટ બિયારણ, પાણી નહીં આપવાનું, ખાતર કૌભાંડ, કૌભાંડમાં પણ તુવેરનું કૌભાંડ, મગફળી કૌભાંડ, કૌભાંડો એટલે કેટલા બધા, આ બધા કૌભાંડો લઈને આજનો જે ખેડૂત જે છે એ ગરીબથી અતિ ગરીબ થાય છે. 6,000 રૂપિયાની સબસિડી આપીશું અને 60,000 રૂપિયા અમે કાઢી લઈશું, આવો એમનો અંદાજ છે. એટલે આ રાજ્ય સરકાર ટોટલી ફેલ છે અને આવી સરકાર ચાલવી જ ના જોઈએ. આપ શું માનો છો, સરકાર કેમ નિયંત્રણ લાવી નથી શકતી આવા બધા કૌભાંડો ઉપર? કેમ સરકારના નિયંત્રણની બહાર વસ્તુ છે આ બધી કૌભાંડ, કૌભાંડીઓને પકડવા એમની સામે કાર્યવાહી કરવી? સરકારના પોતાના જ માણસો જ્યારે ચીભડા જ વાળ ગળતા હોય, સરકારમાં રહેલા લોકો અને શાસક પક્ષના આ સહકારી મંડળના બધા જોડે જોડાયેલા લોકો, એ લોકો ચોરીઓ કરતા હોય તો પોતાના જ માણસને એ લોકો છાવરતા હોય છે, જેના કારણે ગેરરીતિ થતી હોય છે, એને અટકાવવામાં આવતી નથી, અને ખેડૂતો દિવસે દિવસે પાયમાલ થતો જાય છે. ખેડૂતો માટે આ સરકાર તો બિલકુલ કશું કરવા માગતી જ નથી, કારણ કે ખેડૂત વિરોધી સરકાર છે, અને લોકોને ઇમોશનલ એક્સાઇટિંગ કરીને, કોઈકને દેશભક્તિને આવું તેવું બધા મિશનો લાવીને પછી સરકાર વોટ લઈ જાય છે અને પોતે સરકાર ફરીથી બનાવે છે, અને ખેડૂતો આત્મહત્યા કરે જ જાય છે, કરે જ જાય છે. વર્ષોથી એની સંખ્યામાં ઘણો બધો વધારો થઈ રહ્યો છે અને હજી પણ વધારો થશે, કારણ કે આવું ને આવું કરવામાં આવશે તો ખેડૂતો શું કમાશે આમાંથી? એટલે જો એને યુરિયામાં આવું આ ઓછું આપતા હોય, પાણીમાં, બધામાં, એમાં વીજળીમાં, બધામાં ટેક્સ વધારતા હોય, બધું કરતા હોય, એટલે ખેડૂત તો બેચારો દિવસે દિવસે પાયમાલ થતો જાય આ સરકારમાં. આ તો કૌભાંડીઓ પર નિયંત્રણ ના આવવું જોઈએ, કૌભાંડીઓ કૌભાંડ કરતા અટકે એવી કાર્યવાહી કેમ નથી કરી રહી સરકાર? મેં તમને પહેલાં જ કહ્યું કે કૌભાંડીઓ શાસક પક્ષ સાથે સંકળાયેલા લોકો છે, એટલે એ લોકો પર શાસક પક્ષ કોઈ કાર્યવાહી કરતું નથી અને કરવાની પણ નથી, કારણ કે પોતાના જ માણસો આના માટે બેસાડે છે અને એ જ વસ્તુ એ ધંધો જ કરતા હોય છે, એટલે એને કંઈ કોઈ પકડવાનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો એમ. તો આ વડોદરાની જનતા છે, ખેડૂતો સાથે, ખેડૂતોના હિત સાથે જે રીતે ચેડા થઈ રહ્યા છે, કૌભાંડ થઈ રહ્યા છે, એક પછી એક બહાર આવી રહ્યા છે. ખાતર કૌભાંડ ખૂબ વિવાદાસ્પદ કૌભાંડ છે અને તેનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન પણ થઈ રહ્યું છે, અને તેને જ લઈને જનતા હવે સરકાર સામે આક્રોશિત છે. ખેડૂતોના હિતમાં જનતા વાત કરી રહી છે, તેમને કહેવું છે કે કૌભાંડીઓ સામે વધુ ને વધુ આકરા પગલાં ભરાવવા જોઈએ, જેથી કરીને જે અન્નદાતા છે, ખેડૂત અન્ન પકવે છે ત્યારે આપણે ખાઈએ છીએ, તેવા લોકો સાથે ચેડા ન થાય અને કૌભાંડીઓની શાન ઠેકાણે આવે તેવી કાર્યવાહી સરકારે કરવી જોઈએ. કેમેરામેન ડી કે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા.
દર્શક મિત્રો, જે રીતે મારું મંતવ્યમાં વાત કરી રહ્યા છીએ, ખાતર કૌભાંડ સામે આવ્યું છે. થોડા સમય પહેલા જે ખાતર કૌભાંડ સામે આવ્યું હતું, ખાતરની જે થેલી આવે છે 50 કિલોની, તેમાંથી 1 કિલોથી લઈ 5 કિલો સુધીનું વજન ઓછું જોવા મળે છે. દર બોરી એટલું વજન ઓછું હોય છે. બીજી તરફ જે ખાતરનું જે ડેપો આવેલું છે તેમાં પણ વજન કાંટું પણ ઉપલબ્ધ નથી હોતો, ત્યારે ખેડૂતો આખરે શું કરે? બીજી તરફ ખેડૂતોમાં શિક્ષણનું પ્રમાણ પણ ઓછું હોય છે, જેના કારણે ખેડૂતો કંઈ પણ સમજ્યા વિના તેઓ ખાતરની ખરીદી કરતા હોય છે. એટલે લગભગ દર મહિને ખેડૂતોને ખાતરના કારણે હજારોનું નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. એટલે કહી શકાય કે જગતના તાતની સાથે આ પ્રકારનો અન્યાય ક્યાં સુધી થઈ શકશે, થતો રહેશે, અને સાથે જ સરકાર ક્યારે પગલાં લેશે, તંત્ર ક્યારે જાગશે, અને જે ખાનગી કંપનીઓ જે ખાતર બનાવે છે તેની ઉપર ક્યારે પગલાં લેવામાં આવશે, તે પણ એક સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે. ત્યારે મારું મંતવ્યમાં આગળ વાત કરીએ રાજકોટવાસીઓનું શું કહેવું છે અંગે, નજર કરીએ તેના પર. તુવેરની દાળ હોય, મગફળી હોય કે પછી ખાતર હોય, તમામ વસ્તુઓમાં હવે કૌભાંડ કૌભાંડ ને કૌભાંડ જોવા મળી રહ્યું છે. જે પ્રકારે અરવલ્લીની અંદર નિર્મલ ખાતરની ઘટનામાં કૌભાંડ સામે આવ્યું છે, ક્યાંક ને ક્યાંક ખેડૂતો દુઃખી છે. શું છે ખેડૂતોનું મંતવ્ય, આવો આપણે ખેડૂતોની સાથે જ વાત કરીએ. જે પ્રકારે ખાતરની અંદર કૌભાંડોનો સિલસિલો ચાલી રહ્યો છે, શું કહેશો, તમારું મંતવ્ય શું છે આ કૌભાંડ મામલે? ખેડૂતના જે કંઈ જણસ ઉપજે છે એ ટેકાના ભાવમાં વેચાય છે, વેચાણા પછી સારી ક્વોલિટી હોય તો એ પાસ થાય છે, નબળી ક્વોલિટી પાછી લઈને જાય છે. સારી ક્વોલિટી લીધા પછી જો એમાં ભેળસેળ થતું હોય, કૌભાંડ થતું હોય, તો આ વસ્તુ બરાબર વ્યાજબી ના કહેવાય. એટલે આમાં ક્યાંક ને ક્યાંક સરકારના પ્રતિનિધિ, સરકારના હોદ્દેદારો, કર્મચારીઓ, અધિકારીઓ આમાં સંડોવાયેલા છે, એ નિર્વિવાદ વાત છે. બિલકુલ, જે પ્રકારે ખાતરમાં કૌભાંડ છે એ અંગે તમારું શું કહેવું છે? જે કંઈ આ જણ ખેત ઉત્પાદન જણસમાં જે કૌભાંડ થાય છે એ જ વસ્તુ ખાતરના કૌભાંડ થાય છે. વાત ત્યાં અટકીને ઊભી રહે છે. ખેડૂત છે એ એકદમ વિશ્વાસે લઈને જાય છે, જે ગ્રોફેડ હોય, નાફેડ હોય, જિલ્લા સંઘ હોય, તાલુકા સંઘ હોય, આ બધા એના એજન્ટો છે. આ જે ખેડૂતોની સંસ્થાઓના વિશ્વાસે ખેડૂત છેતરાય છે એ જ મોટો કમનસીબી છે. શું કહેશો તમે, જે પ્રકારે ખાતરની અંદર કૌભાંડ સામે આવ્યું છે, તમારો મત શું છે? કૌભાંડમાં જવાબદાર કોણ માનવામાં આવે છે, તમારું મંતવ્ય શું છે? ખાતરનું એક કૌભાંડ નથી, સિલસિલો કૌભાંડનો એકદમ ચાલુ છે. છેલ્લા 10 મહિનાથી એક જ પ્રકારના કૌભાંડો ચાલુ છે અને ખેડૂતોના માલ ઉપર જ બધે કૌભાંડ કરવામાં આવ્યા છે. DAPનું કૌભાંડ આવ્યા બાદ BRNનું કૌભાંડ આવ્યું, ત્યારબાદ આજે પાછું આપના માધ્યમથી અમે જોયું કે અરવલ્લીમાં એક પાછું ખાતરનું કૌભાંડ આવ્યું, 5 કિલો ખાતર ઓછું. તો ખાતરના કૌભાંડ ખેડૂતોના જ માલ ઉપર કેમ કૌભાંડ કરવામાં આવે છે? હકીકતમાં આ જેટલા સંડોવાયેલા છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. DAPના કૌભાંડમાં જ્યારે સામે આવ્યું ત્યારે 2 દિવસ ડેપોમાં વેચાણ બંધ રાખી અને અધિકારીઓ અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો, ત્યારબાદ અત્યારે વેચાણ ચાલુ કરી દીધું. અને રાજકોટમાં આજની તારીખમાં ડેપોમાં તપાસ કરતાં કોઈ આવું કૌભાંડ સામે નથી આવ્યું. પણ ખેડૂતમાં હવે પછી જાગૃતતા થોડીક આવી ગઈ છે, એટલે ખેડૂતો પોતાનો માલ લે, જે પૂરા પૈસા દઈને લે છે તે ચેક કરીને લે છે. એટલે ખેડૂતોમાં થોડીક જાગૃતતાની જરૂર છે. આવા કૌભાંડ તો ઘણો ટાઈમથી ચાલુ હશે, આ તો સહકારી અને સરકારી સંસ્થા મળીને આ કૌભાંડ થયું છે. તો બીજી જે પ્રાઇવેટ સંસ્થાઓ છે, જે પ્રાઇવેટ ઉત્પાદકો છે, એ પણ ખેડૂતોને છેતરતા હોય તો ના ન કહી શકાય. શું કહેશો તમે, જે પ્રકારે ખાતરની અંદર કૌભાંડ સામે આવ્યું છે, ખેડૂતોએ શું કરવું જોઈએ, કઈ રીતે આનાથી બચવું જોઈએ? પહેલી વસ્તુ તો ખેડૂતોએ જાગૃત થવું જોઈએ, કારણ કે દરેક કૌભાંડ ખેડૂત ઉપર જ થાય છે. કોઈ પણ કૌભાંડ હોય, તમે જોવો તો ખાતર કૌભાંડ કયો કે બિયારણ કૌભાંડ કયો, એ ખેડૂત ઉપર છે. કારણ કે ખેડૂત ભોળો છે, ખેડૂત કોઈ દિવસ કોઈ વસ્તુ લઈને એનો વજન નથી કરતો કે આ પૂરી છે કે ઓછી છે, એટલા માટે ખેડૂત ઉપર કૌભાંડ થાય છે. પણ ખરેખર ખેડૂતે જાગૃતતા એટલી લાવવી જોઈએ કે કોઈ પણ વસ્તુ બિયારણ હોય કે ખાતર હોય કે કોઈ પણ વસ્તુ હોય, દવા લઈએ કે, તો વજન સિવાય ખેડૂતે ખરેખર માલ લેવો જ ન જોઈએ. કારણ કે એમાં લેબલ આવે છે કે આ નેટ 50 કિલો છે, તો ખેડૂતે જોખીને જ લેવું જોઈએ. અને જે પણ એજન્સી છે કંપનીની ખાતરની, તેને પણ ખરેખર જે પણ માલ વેચે એ જોખીન જ ખેડૂતને આપવો જોઈએ. જે પ્રકારે ખાતર કૌભાંડ સામે આવ્યું છે, રાજકોટના ખેડૂતોનો મત છે કે ખેડૂતોએ જાગૃત થવાની જરૂર છે, વિશ્વાસે વહાણ ના હકાવવું જોઈએ. અને આમાં પણ જ્યારે ખેત પેદાશની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક જે છેતરપિંડી કૌભાંડ થાય છે તેનાથી જો બચવું હોય તો ખેડૂતોની અંદર જાગૃતિની જરૂર છે. વજન પૂરો કરાવ્યા બાદ જ કોઈ પણ વસ્તુ ખેડૂતોએ ખરીદવી જોઈએ. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.
તો દર્શક મિત્રો, જે રીતે મારું મંતવ્યમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે ક્યાં સુધી થશે અને તંત્ર ક્યારે જાગૃત થશે, ક્યારે પગલાં લેશે, જે કંપનીઓ છે જે ખાતર બનાવી રહી છે તે કંપનીઓની સામે ક્યારે પગલાં ભરવામાં આવશે. જે રીતે ખાતર કૌભાંડ સામે આવ્યું, થોડા દિવસ પહેલાં પણ સામે આવ્યું હતું, ત્યારે સમગ્ર ગુજરાતમાં તેનું વંટોળ જોવા મળ્યું હતું. પરંતુ વારંવાર આ પ્રકારે ખાતર કૌભાંડ સામે આવે છે અને જે કંપનીઓ છે આ પ્રકારની બેદરકારી આચરતા ખચકાતી પણ નથી, સવાલ ત્યાં થાય છે. બીજી તરફ ખુલ્લેઆમ આ પ્રકારે જે ખાતર ચોરીનું કૌભાંડ જે વારંવાર સામે આવી રહ્યું છે, માત્ર ને માત્ર મરો ખેડૂતોનો થઈ રહ્યો છે, ત્યારે જગતના તાતની વારે ક્યારે તંત્ર આવશે, ક્યારે ખેડૂત પણ જાગૃત બનશે, આ તમામ સવાલો અહીં ઉભા થઈ રહ્યા છે. આગળ પણ કેટલીક ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. મારું મંતવ્યમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ ખાતર કૌભાંડ જે સામે આવ્યું છે. અગાઉ પણ ખાતર કૌભાંડ સામે આવ્યું હતું, સમગ્ર ગુજરાતભરમાં ખાતર કૌભાંડ સામે આવ્યું હતું, ત્યારે ખાસ કરી અને સુરેન્દ્રનગર અને રાજકોટ તરફ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ખાતર કૌભાંડ જોવા મળ્યું હતું, ત્યારે ખેડૂતો ખરેખરમાં જાગૃત થવાની જરૂર લાગી રહી છે. બીજી તરફ આજે અરવલ્લીની વાત કરીએ, અરવલ્લીમાં ખેડૂત જ્યારે ખાતરની બોરી લેવા ગયા ત્યારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. વધુ એક વખત ખાતર કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત જ્યારે ખાતરની જે બોરી હતી તેનું વજન કરતા તેમાં 5 કિલો જેટલું ખાતર ઓછું હતું. અંદાજે અગાઉ પણ જો વાત કરીએ તો 100 ગ્રામથી લઈ અને 1 કિલો સુધી અથવા 2 કિલો સુધી વજન ઓછું આવતું હતું, પરંતુ આ વખતે 5 કિલો વજન ઓછું આવ્યું છે, જેના કારણે ખેડૂતોને ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. બીજી તરફ ખાતરમાં ભેળસેળ પણ તેટલી જ જોવા મળતી હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર અને સાથે તંત્ર પણ જાગૃત થવાની જરૂર લાગી રહી છે, જે તે કંપનીઓની સામે પગલાં લેવાની ખાસ જરૂર લાગી રહી છે. ત્યારે બીજી તરફ વાત કરીએ બનાસકાંઠાના લોકોનું શું મંતવ્ય છે આ અંગે, નજર કરીએ તેના પર. હું છું ભૂરપુરી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝમાં વિશેષ કાર્યક્રમ મારું મંતવ્ય. તો આજે આપણે વાત કરીશું ખેડૂતોને, ખેડૂતોનો જાણશું મંતવ્ય, જે અત્યારે GSFC ખાતરમાં જે ખેડૂતો સામે અન્યાય થઈ રહ્યો હતો, ખાતરની બેગોમાં જે ખાતર ઓછું આવી રહ્યું હતું અને જે સરદાર ખાતર કંપની દ્વારા જે ખેડૂતોને વળતર આપવાનું કહ્યું હતું, પરંતુ હજુ સુધી વળતર અપાયું નથી. તો આપણી સાથે જે ખેડૂત, એમનું મંતવ્ય જાણશું કે શું છે એમનું મંતવ્ય. શું નામ છે કાકા તમારું? એમનું નેરાભાઈ સજ્જાભાઈ. ગામ ખરા રોડ છે. અમારે કોઈ ખેડૂતને સરકારે કોઈ અમારે ખાતર વિશે કોઈ લાભ નથી આપ્યો. જે અત્યારે ખાતર ઓછું આવી રહ્યું હતું અને જે આમાં કંપનીએ કહ્યું હતું કે ખેડૂતોને ખાતર જે ઓછું આપ્યું છે એનું અમે વળતર આપશું અથવા તો બેગ પાછી લઈ અને બીજી જે વજન છે રિયાલિટી છે એ પૂરેપૂરું આપીશું, શું તમને આપવામાં આવ્યું આજ દિવસ સુધી? અમને હજી સુધી કોઈ આપવામાં આવ્યું નથી, કોઈ ખેડૂતને પણ આપવામાં આવ્યું નથી. જે ચોક્કસ હજુ પણ એક ખેડૂત સાથે વાત કરીશું કે ખરેખર આવી કંપનીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ કે કેમ. શું તમારી જોડે, તમે જે અત્યારે ખેડૂત છો, કેટલું ખાતર નાખ્યું છે તમારા ખેતરમાં? તમારે અંદાજે 50 કટા. 50 કટા નાખ્યા હશે તો લગભગ 50,000થી વધુનું તમે ખાતર તમારા ખેતરમાં નાખ્યું હશે. તો શું આ બાબતે તમને ખબર તો નહોતી કે ખાતર ઓછું આવે છે અને છતાં પણ કંપનીએ કોઈ તમારા તરફથી કોઈ તમને વળતર આપવાનું કહ્યું છે કે પાછી ભેગો મંગાવી છે? નહીં, કોઈ મંગાવ્યું નથી. જે માત્ર કંપનીએ વાતો જ કરી છે, પરંતુ હજુ સુધી ખેડૂતો સામે કોઈ વળતર અપાયું નથી. ખેડૂતોને કોઈ અત્યારે બેગ પણ પરત લેવામાં આવી નથી. કંપનીઓ માત્ર જૂઠા વચનો કરી રહ્યા છે અને ખેડૂતોની માંગ છે કે આવી કંપની સામે ખરેખર કાર્યવાહી થવી જ જોઈએ. અને જે અત્યારે પણ બિયારણ કૌભાંડ આવ્યું છે, નકલી બિયારણો પણ ખેડૂતોને પધરાવી દેવામાં આવે છે. ખાતર તો પધરાવ્યું પણ જે ખેડૂતો સામે અન્યાય થઈ રહ્યો છે, અહીંનો જે ખેડૂત છે ઓળો છે અને પૂરા દેશને જે આપે છે, છતાં પણ આવી કંપનીઓ બેફામ રૂપિયા કમાવા માટે ખેડૂતો સામે અન્યાય કરી રહ્યો છે. તો અન્ય પણ આપણે જઈશું, એક યુવા છે એમની સામે જઈશું કે શું ખરેખર તમે શું. અમે તો ભાઈ મજૂર, ખબર જે અહીંયા જે ખેડૂતો છે એમને પણ, જે અત્યારે થરાદ વિસ્તારમાં જે અત્યારે ખેડૂતો છે જે ખાતર પોતાના ખેતરમાં નાખી દેવા છતાં પણ હજુ સુધી કોઈ પણ આવી કંપનીઓએ વળતર આપ્યું નથી. તો આવી કંપનીઓ સામે ઉગ્ર માંગ ઉઠી છે કે કંપનીઓ સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ, કંપનીએ પગલાં લેવા જોઈએ. મંતવ્ય પહોંચ્યું છે કિસાન સેવા કેન્દ્ર, જે GSFC સરદાર જે ડેપો આવેલો છે, જેની અંદર જે અત્યારે ખાતર પણ વેચવામાં આવેલું છે અને આ
કેન્દ્રમાંથી ખેડૂતો ખાતર પણ ખરીદે છે, ત્યારે આજે પણ આપણે વાત કરશો કે જે અત્યારે જે સંચાલક છે, ડેપોના સંચાલક છે, તેમના જોડે જે આપણે એમનું મંતવ્ય જાણશું કે શું અત્યારે તમને કંપનીએ આદેશ આપ્યા છે કે જે અગાઉ પણ જે ખાતરની બેગોમાં વજન ઓછું આવતું હતું અને એ પણ ખેડૂતોને જે આપવામાં આવ્યું હતું, વેચાણ કરવામાં આવ્યું હતું, તે હજુ સુધી જે બેગો છે પરત લવાય છે કે ખેડૂતોને વળતર આપવામાં આવ્યું છે, કેમ શું નામ છે તમારું? દિલીપ ચૌધરી છે. દિલીપભાઈ, જે અત્યારે અગાઉ જે સરદાર જે ખાતર હતું અને એની અંદરથી જે વજનની ઘટાડતી હતી અને ખેડૂતોને પણ વેચાણ કરવામાં આવ્યું હતું, તો શું એ બાબતે તમને કંપનીએ જાણ કરી કે જે ખાતર ઓછું છે તો એનું જે વળતર આપણે ખેડૂતોને આપવામાં આવશે કે અથવા જે બેગો પરત લાવવામાં આવશે એવું કોઈ? હા, અમને એવી જાણ કરવામાં આવી છે કે ખેડૂતોને વળતરની તો અમને જાણ નહીં કરવામાં આવી, જે બેગ ફેક હોય છે તેનું પરત લેવામાં આવે છે એવી જાણ કરવામાં આવેલી છે, અને જે વેચાણ કરવાનું બંધ કરવાનું આવ્યું હતું, વેચાણ જે પરત અમારા વજન ઓછું મટીરિયલનું જે નીકળતું હતું એ વેટિંગ કરી અને રિટર્ન મોકલવામાં આવેલું છે, અને એની જગ્યાએ નવું મટીરિયલ આવેલું છે અને એ વેચાણ કરવામાં અમને આદેશ મળેલો છે ઉપરથી. જી ચોક્કસ, દિલીપભાઈ કહી શકાય કે ખરેખર જે અત્યારે કંપનીએ તમને આદેશ આપ્યો હતો કે બેગ જે પેકિંગ છે એ પરત લાવવાનું, પણ તો શું તમે ખેડૂતો પાસેથી કેટલી બેગો લીધી છે પરત? એ હજી અમને કંપની ઉપરથી આદેશ નથી આપેલો, એના માટે અમે કશું એનો આગળ કાર્યવાહી નથી કરેલી, પણ કંપની જે અમને રિપોર્ટ આપશે ઉપરથી તે આને આ કાર્યવાહી અમે આગળ કરશું. શું ખરેખર જે વજનની ઘટ હતી અને જે તમારી પાસે સ્ટોક હતો એ તમે વેચાણ બંધ કર્યું હતું, તો અત્યારે જે તમે વેચાણ કરી રહ્યા છો એ તમે રિયાલિટી ચેક કરી કે વજન કર્યું કે ખરેખર જે આનું વજન પૂરેપૂરું છે? હા, અમે રિયાલિટી ચેક કરેલી અને વજન કરેલો, વજન કાઢા વેટ કરેલો, જે વજન જે પૂરું હતું તે અમારી પાસે અમે સ્ટોકમાં રાખેલો, અને જે વસ્તુ ઓછું હતું તે અમે ઉપર રિટેલ મોકલ્યું છે, એની જગ્યાએ અમને નવો સ્ટોક મળેલો છે. જી અગાઉની જે ખાતરની જે બેગો હતી, જે વજનમાં ઘટ હતી, એના પર બ્રેક લગાવવામાં આવી છે અને જે નવી જે બેગો આવી છે તેમાં જે વજન કરી અને જે ખેડૂતોને આપવામાં આવ્યું છે એવું જે અત્યારે અહીંના સંચાલક દિલીપ ચૌધરી પણ આપણી સાથે જણાવી રહ્યા છે. તો ખરેખર જે અત્યારે ખેડૂતોને જે અગાઉના સમયમાં જે ખાતર માટે જે અન્યાય થયો છે એ ખેડૂતોને ન્યાય મળે તેવી પણ ખેડૂતોની માંગણી છે અને જે અત્યારે સંચાલક પણ જણાવી રહ્યા છે. પૂરપુરી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. તો દર્શક મિત્રો, જે રીતે આપણે ચર્ચા કરી અમારા રિપોર્ટર જે ખાસ તમામ ડેપો પર પહોંચી અને જે રીતે ડેપોના જે માલિક હોય છે, જે મેનેજર હોય છે તેની પાસે ચર્ચા કરી હતી, ડેપોના જે અધિકારીઓ હોય છે તેમનું કહેવું છે કે હવેથી ડેપોનું જે તંત્ર છે તે પણ ક્યાંક ને ક્યાંક જાગૃત બન્યું છે. તમામ જે બોરીઓ ખાતરની આવે છે તેની ચકાસણી કરવામાં આવે છે, વજન કાંટા પણ હવે તમામ ડેપો પર મૂકી દેવામાં આવે છે, છતાં પણ જે બેદરકારી સામે આવે છે, ખેડૂતોના વાહરે તંત્ર ક્યારે આવશે તે પણ હજુ સવાલ યથાવત છે. બીજી તરફ વજન કાંટાની જે વાત છે, પહેલા જે ખાતર કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે એક પણ ખાતર ડેપોમાં વજન કાંટા જોવા મળ્યા ન હતા, પરંતુ હવે કેટલાક ડેપોમાં આ વજન કાંટા મૂકવામાં આવ્યા છે. તો બીજી તરફ તંત્ર જાગૃત થયું હોવાનું તમામ પ્રકારની વાત કરી રહ્યું છે, પરંતુ ખરેખરમાં જાગૃત થયું છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે. હજુ પણ ખાતર કૌભાંડમાં જે ગોટાળો છે તે સતત સામે આવી રહ્યો છે. ખાતરના જે બોરી જે હોય છે તેમાં વજનમાં જે કાપ મૂકવામાં આવે છે, વજન ઓછું નીકળવાનો મામલો સામે આવે છે, તે હજુ પણ સ્થિતિ તેમની તેમ જ છે. વારંવાર તંત્ર ભલે સફાળું જાગી ઉઠ્યું હોય, પગલાં લેતું હોય તેવું કહી રહ્યું હોય, પરંતુ તમામ તંત્રના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. આજે જ અરવલ્લીમાં આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે, જ્યારે ખેડૂત ખાતર લેવા માટે ડેપોએ પહોંચ્યો ત્યારે તે બોરીનું વજન કરતાં 5 કિલો ખાતર બોરીમાં ઓછું નીકળતા સમગ્ર મામલો વધુ એક વખત સામે આવ્યો છે, ત્યારે ખેડૂતો વધુ એક વખત જાગૃત બન્યા છે અને ડેપોમાં વજન કાંટો મૂકવા માટેની માંગ કરી રહ્યા છે. બીજી તરફ જે સરદાર એગ્રો કંપની જે આવેલી છે, જે ખાતર બનાવે છે, તેમાં પણ ક્યાંક ક્યાંક ગોટાળા થતા હોવાના કારણે ખેડૂતો તેનો બહિષ્કાર કરી રહ્યા છે અને આવનારા સમયમાં જો ખેડૂતોની સાથે અન્યાય બંધ નહીં થાય તો ખેડૂતોએ આવનારા સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. ખાતરની બોરીમાં 5.5 કિલોગ્રામનો ઘટાડો નજરે પડતા સરદાર નિર્મળ ખાતરનું વેચાણ બંધ કરવા માટેની ખેડૂતોએ માંગ ઉચ્ચારી છે. ખેડૂતોની સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે ક્યારે બંધ થશે, ક્યારે તંત્ર જાગૃત થશે, આ તમામ સવાલો હજુ પણ યથાવત છે. અને આ તમામ જે ઘટનાઓ સામે આવી રહી છે તેની વચ્ચે માત્ર મરો ખેડૂતનો થઈ રહ્યો છે, જગતનો તાત ક્યાં સુધી આ પ્રકારે અન્યાય સહન કરતો રહેશે.
एक तरफ वरसादनी जो वात करीए तो वरसाद पण ओछो पड़ी रह्यो छे, जेना कारणे कुदरती रीते तो खेडूतने मार पड़े छे, परंतु ખાતરના જે કંપનીના માલિકો છે, સંચાલકો છે, તે જે ખાતરમાં ચોરી કરે છે તેના કારણે પણ ખેડૂતોને માર સહન કરવાનો વારો આવ્યો છે. તો વાત કરીએ સમગ્ર જે મામલો સામે આવ્યો, તમામ જિલ્લાના લોકોનું પણ કહેવું છે કે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રએ જાગૃત થવાની જરૂર લાગી રહી છે અને ખેડૂતોની મદદે આવવાની જરૂર છે. સાથે જ ખેડૂતોને પણ જાગૃત થવાની જરૂર છે. જ્યારે ખાતર લેવા તેઓ ડેપોએ પહોંચે છે ત્યારે અચૂકથી વજન કાંટાની માંગ કરો. ખાતરની જે બોરી તમે ખરીદી છે તેની ક્યાંક ને ક્યાંક વજન કરાવવાની પણ માંગ કરી શકો છો. સાથે જ ખાતરમાં જો કોઈ પણ પ્રકારની બેદરકારી આચરવામાં આવી હોય, ભેળસેળ જણાય, તો ચોક્કસથી આપ પણ ખેડૂતો થઈ અને ચોક્કસથી ક્યાંક ને ક્યાંક પોલીસ ફરિયાદ નોંધાવી અને તંત્ર સામે પગલાં ભરવાની અને તંત્રની પાસે માંગ કરી શકો છો. દર્શક મિત્રો, આ સાથે જ મારું મંતવ્યમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.